हेलो स्टूडेंट्स, आज आपणे करवा जई रह्या छीए चैप्टर नंबर 4 जेनुं नाम छे हाउ मेनी। एनो छेल्लो क्वेश्चन छे क्वेश्चन नंबर 5। एमां शुं करवानुं छे, तमने आ सरस मजानो एक पार्कनो चित्र आपी दीधो छे। ए पार्कनुं नाम छे सरदार पार्क, अने ए पार्कनी अंदर कई कई वस्तुओ आवे छे ते आपणने जोवानुं छे। त्यार पछी आ चित्रने लगता प्रश्नों नीचे पूछेला छे, ए प्रश्नोना जवाब आपणे आ चित्रमांथी जोई जोईने आपीशुं। स्टार्ट करिए एना पहेला ऊपर जे सूचना लखेली छे ए वाँचीए। क्वेश्चन नंबर 5, चित्रो जो अने देर आर नो उपयोग करीने प्रश्नोना उत्तर लखो। आपणने उत्तर आपती वखते देर आर शब्દનો ઉપયોગ કરીશું અને જવાબ આપીશું। સ્ટાર્ટ કરીએ। એક્ઝામ્પલ અહીંયા આપેલ છે, હાઉ મેની બોયઝ આર દેર ઇન ધ ગાર્ડન। ગાર્ડનની અંદર તમને કેટલા બોયઝ જોવાય છે? તો આન્સર છે દેર આર 4 બોયઝ ઇન ધ ગાર્ડન। ગાર્ડનની અંદર 4 બોયઝ છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ। હાઉ મેની સ્વિંગ્સ આર દેર ઇન ધ ગાર્ડન। ગાર્ડનની અંદર કેટલા સ્વિંગ્સ છે? સ્વિંગ્સ એટલે ઝૂલા, જે આપણે ઝૂલતા હોઈએ તે। તો ગાર્ડનની અંદર તમને કેટલા સ્વિંગ્સ જોવાય છે? આપણે પિક્ચરને ઝૂમ કરીએ, કેટલા જોવાય છે તમને સ્વિંગ્સ? 1, 2, 3। કેટલા સ્વિંગ્સ છે? 3 છે। તો આપણે જવાબમાં લખીશું 3 સ્વિંગ્સ। પણ જવાબ શેના વડે સ્ટાર્ટ કરીશું? દેર આરનો વડે। તો સ્ટાર્ટ કરીએ દેર આર। સ્વિંગ્સની સંખ્યા કેટલી ગણી આપણે? 3। તો લખીએ THREE। દેર આર 3 સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન। તમારે જવાબ કેવી રીતે લખવાનું છે એ પણ ધ્યાન આપજો। હાઉ મેની, જ્યારે પણ હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય ત્યારે તમને જવાબની અંદર કોઈ પણ સંખ્યા મળશે, જેમ કે અહીંયા 3, અહીંયા 4 મીન્સ 4, એવી રીતે સંખ્યા મળશે। તો અહીંયા પણ પૂછેલ છે હાઉ મેની સ્લાઇડ્સ આર દેર ઇન ધ ગાર્ડન। ગાર્ડનની અંદર કેટલી સ્લાઇડ્સ છે? સ્લાઇડ્સ એટલે લપસણી। હવે અહીંયા ધ્યાન આપો, દેર આર દેર પૂછ્યું છે ને, આપણે જવાબ સ્ટાર્ટ કરીશું ત્યારે દેર આર લખીશું। દેર આર પછી જે આપણી સ્લાઇડ્સની સંખ્યા છે તે, પછી સ્લાઇડ્સ, અને ઇન ધ ગાર્ડન આ જે આખરીમાં શબ્દ આવે છે ને ઇન ધ ગાર્ડન, એ આપણે પણ આખરીમાં આવું ને આવું જ લખી દઈશું, આની અંદર કોઈ પરિવર્તન કરવાનું નહીં। તો હાઉ મેની સ્લાઇડ્સ આર દેર ઇન ધ ગાર્ડન, સ્લાઇડની સંખ્યા ગણીએ 1, 2। કેટલી સ્લાઇડ્સ છે? 2। તો આપણે જવાબ શેના વડે સ્ટાર્ટ કરીશું? દેર આર લખીએ, દેર આર પછી સ્લાઇડ્સ, દેર આર કેટલી સંખ્યા મળી આપણને? હાઉ મેનીની જગ્યાએ આપણે શું લખીશું? 2, TWO, 2। સ્લાઇડ્સની સ્પેલિંગ SLIDES, સ્લાઇડ્સ, પછી ઇન ધ ગાર્ડન એવું ને એવું જ લખી દેવાનું। ખ્યાલ આવ્યું કેવી રીતે બનાવવાનું? દેર આર હાઉ મેનીની જગ્યાએ 2 લખવાનું, દેર આર 2 સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન। પ્રશ્નની અંદર જ તમને જવાબ મળી જશે, ફક્ત હાઉ મેનીની અંદર આપણને હાઉ મેની કાઢીને એની જગ્યાએ કોઈ સંખ્યા મૂકવાની છે। હાઉ મેનીથી ત્યારે પણ પ્રશ્ન પૂછાશે તો કોઈ નંબર મળશે। નેક્સ્ટ નંબર 3, હાઉ મેની ચિલ્ડ્રન આર દેર ઓન ધ સ્વિંગ્સ। સ્વિંગ્સની અંદર તમને સ્વિંગ્સની ઉપર, ઓન છે એટલે ઉપર, ઉપર કેટલા ચિલ્ડ્રન એટલે બાળકો છે ગણીએ 1, 2, 3
थ्री छे चिल्ड्रन। अब यहाँ जो चिल्ड्रन लखेलू छे गर्ल अने बॉयज अलग नहीं करिया, अहीं एक गर्ल छे अने बे बॉयज छे स्विंग्स नी ऊपर। तो आपणो जवाब फरीथी अहींथी स्टार्ट करीशुं। देर आर थ्री चिल्ड्रन्स ऑन द स्विंग्स। जे पाछळनुं आवशे ने दरेकमां एवुं ने एवुं ज लखवानुं रहेशे। देर आर केटला चिल्ड्रन्स छे? ત્રણ। આવ ટી એચ આર ડબલ ઈ થ્રી ચિલ્ડ્રન્સ। આ ચિલ્ડ્રન ઓલરેડી બહુવચનમાં છે, અહીંયા પાછળ એચ મૂકવાની જરૂર નહીં। ઓન ધ સ્વિંગ્સ, શું સ્પેલિંગ થઈ? સોરી, શું સેન્ટેન્સ બન્યો? દેર આર થ્રી ચિલ્ડ્રન ઓન ધ સ્વિંગ્સ। પછી છે હાઉ મેની બેન્ચીસ આર દેર ઇન ધ ગાર્ડન? હાઉ મેની બેન્ચીસ આર દેર ઇન ધ ગાર્ડન? ગાર્ડનની અંદર કેટલી બેન્ચીસ છે? વન ટુ, કેટલી બેન્ચીસ થઈ? ટુ। તો આપણો જવાબ બનશે દેર આર टू बेंचेस इन द गार्डन। गार्डन अंदर केटली बेंचेस छे? टू। हाउ मेनी वुमेन्स आर देयर ऑन द बेंच? बेंच नी ऊपर तमने केटली वुमेन्स जोवाय छे? આ બેન્ચ પર જો તો તમને એકે વુમન જોવાય નહીં, આ બેન્ચ પર જો તો વન ટુ, કેટલી વુમેન્સ છે? સોરી, કેટલી વુમેન છે? ટુ। હાઉ મેની વુમેન્સ આર દેયર ઓન ધ બેન્ચ? તો આપણો જવાબ સ્ટાર્ટ થશે અહીંથી, દેર આર ટુ વુમેન ઓન ધ બેન્ચ। લખીએ, દેર આર ટુ વુમન ઓન ધ બેન્ચ। બેન્ચ પર કેટલી વુમેન્સ છે? ટુ। હાઉ મેની મેન્સ આર દેર અંડર ધ ટ્રી? ટ્રીની અંડર, અંડર એટલે નીચે, કેટલા મેન, મેન્સ એટલે માણસો છે, તો અહીંયા ક્યાં જોઈએ છે તમને? વન ટુ થ્રી, આ રહ્યું ટ્રી, માણસો ટ્રીની નીચે છે। વન ટુ થ્રી, કેટલા માણસો છે? ત્રણ। આપણો જવાબ ક્યાંથી સ્ટાર્ટ થશે? ધેર આર, પછી હાઉ મેનીની જગ્યાએ આપણે શું મૂકીશું? થ્રી મેન અંડર ધ ટ્રી। લખીએ, ધેર આર થ્રી ટી એચ આર ડબલ ઈ થ્રી મેન અંડર ધ ટ્રી। સેન્ટેન્સ શું બન્યું આપણું? દેર આર થ્રી મેન અંડર ધ ટ્રી। હાઉ મેની ટ્રીઝ આર દેર નિયર ધ ગેટ? ગેટની પાસે કેટલા ટ્રી છે? હવે આ રહ્યું મેન ગેટ, કેટલા ટ્રીઝ જોવાય છે? વન ટુ, કેટલા છે? વન ટુ, ટુ છે। તો આપણે કેવી રીતે લખશું આન્સર? દેર આર ટુ ટ્રીઝ નિયર ધ ગેટ। લખીએ, દેર આર ટી ડબલ્યુ ઓ ટુ ટ્રી ટી આર ડબલ ઈ એચ ટુ ટ્રીઝ નિયર ધ ગેટ। ગેટની પાસે ટુ ટ્રીઝ છે। ત્યાર પછી છે હાઉ મેની ટ્રીઝ આર દેર નિયર ધ સ્વિંગ્સ? સ્વિંગ્સની પાસે કેટલા ટ્રીઝ છે? સ્વિંગ્સ ક્યાં છે? આ રહ્યા સ્વિંગ્સ, તેની પાસે કેટલા ટ્રીઝ છે? આની તરત જ પાછળ તમે જો તો તમને ટ્રીઝ જોવાશે, એને આપણે સ્વિંગ્સની નિયર એટલે પાસે છે એમ ગણી લઈએ। તો વન ટુ થ્રી ફોર,
फोर थया क्या छे फोर वन टू थ्री फोर फोर ट्रीज छे स्विंग्स नी पासे तो आपणे केवी रीते जवाब लखीशू देर आर फोर नी स्पेलिंग एफ ओ यू आर फोर ट्रीज नियर द स्विंग्स। આ રીતે તમારું આ ચિત્ર કમ્પ્લીટ થાય છે। સારી રીતે લખજો, આ તમારે ગ્રામર બુકની અંદર જ લખવાનું છે અને કેવી રીતે સેન્ટેન્સ બનાવવાનું છે એ ખાસ ધ્યાન રાખજો।